સૌ મિત્રોને નમસ્કાર. આ વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા 26 જાન્યુઆરીના રોજ ગુજરાત વિદ્યા સહાયક ભરતી 2022ની જાહેરાત આવી ગઈ છે તેની વિગતવાર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો એક નંબર છે ઘટવાળી જગ્યાની જાહેરાત, જગ્યા છે 1461, અને બીજી જાહેરાત છે જે સામાન્ય ભરતી જાહેરાત, તેની કુલ જગ્યાઓ છે 1971. બે નંબર કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે, ત્રણ નંબર લાસ્ટ ભરતીનું કટ ઓફ કેટલું છે તે આ વિડીયોમાં જોશું, ચાર નંબર મેરિટની ગણતરી કેવી રીતે કરવી તે જોશું, અને પાંચમું શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તેની આ વિડીયોમાં ચર્ચા કરીશું. વિદ્યા સહાયક ભરતી 2022, તેમાં ધોરણ 1-5 અને ધોરણ 6-8 ટેટ પાસ ઉમેદવારો માટે આ ખાસ લાગુ પડે છે, જેમાં ઘટવાળી જગ્યાઓ 1461, સામાન્ય ભરતીની જગ્યાઓ 1971, આમ કુલ જગ્યાઓ 3432 થાય છે. તો આની જાહેરાત ન્યૂઝપેપરમાં આવી ગઈ છે, તેમાં ઘટવાળી જગ્યાની જાહેરાત અરજી કરવાની તારીખ 5-2022ના રોજ એ શરૂ થશે અને તેની અરજી કરવાની છેલ્લી તારીખ 14-2022ના રોજ પૂર્ણ થશે. જેમાં ઘટવાળી જગ્યાઓની ચર્ચા આપણે કરી 1461 છે, સામાન્ય ભરતીની જગ્યાઓ 1971, કુલ જગ્યાઓ 3432 છે, અને બીજી જે જાહેરાત આવી છે તે સામાન્ય ભરતીની જાહેરાત છે, તેની અરજી કરવાની તારીખ છે 7-2022થી ઓનલાઈન અરજી કરવા માટે ન્યુ પ્લેટફોર્મ ઓપન થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 16-2022ના રોજ પૂર્ણ થશે. તો જાહેરાતમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર, જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક, જેમાં ધોરણ 1-5 અને 6-8 ગુજરાતી માધ્યમ માટેની સામાન્ય જગ્યાની ભરતી અંગેની જાહેરાત, જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1-5 અને 6-8 માટે જિલ્લા / નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકાર શ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ સામાન્ય જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે આ જાહેરાત આપવામાં આવેલી છે. તો જગ્યાઓની આપણે ચર્ચા કરીએ. જાહેરાત ક્રમાંક આપેલો છે, ભરતીના પ્રકાર ધોરણ 6-8 આપેલું છે. પ્રથમ ગુજરાતી માધ્યમ, વિષય ગણિત વિજ્ઞાન, એમાં સામાન્ય જગ્યાઓ 321, SC ની જગ્યાઓ 46, ST 12, OBC 44 અને EWS 50, એમ કુલ 473 જગ્યાઓ ગણિત અને વિજ્ઞાન માટે ફાળવેલી છે, અને 4% શારીરિક PH વાળા ઉમેદવારો માટે 19 જગ્યાઓ છે. ત્યારબાદ ભાષાઓ, એમાં 159 જનરલ કેટેગરી માટે, 21 જગ્યાઓ SC માટે, 7 જગ્યા ST, OBC માટે 28, EWS માટે 22 અને કુલ 237 જગ્યાઓ ભાષાઓ માટે છે, અને તેમાં 4% PH ઉમેદવારો માટે 9 સીટ ફાળવેલી છે. ત્યારબાદ ત્રીજો વિષય જોઈએ, સામાજિક વિજ્ઞાન, જેમાં 275 જનરલ કેટેગરી માટે, SC માટે 47, ST માટે 13 જગ્યાઓ, OBC માટે 42 જગ્યાઓ, EWS માટે 41 અને આમ કુલ 418 જગ્યાઓ સામાજિક વિજ્ઞાન માટે ફાળવેલી છે, અને 4% PH ઉમેદવારો માટે ટોટલ 17 જગ્યાઓ ફાળવેલી છે. હવે જોઈએ ધોરણ 1-5 માટે, જેમાં DLED અને PTCના ઉમેદવારો માટે ગુજરાતી માધ્યમ માટે કેટલી જગ્યાઓ છે. તો સામાન્ય ઉમેદવારો જે છે, જનરલ કેટેગરી માટે 530 જગ્યા છે, SC માટે 73 જગ્યા,
એસટી ઉમેદવારો માટે 18, ઓબીસી માટે 67 અને ઈડબ્લ્યુએસ માટે 79, આમ કુલ 767 જગ્યાઓ ફાળવેલી છે અને પીએચ ઉમેદવારો માટે 31 જગ્યાઓનો સમાવેશ થાય છે. ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ અહીંયા આપેલી છે, એના ઉપર ક્લિક કરવાથી તમે ડાયરેક્ટ ઓનલાઈન તમે અરજી કરી શકો છો. 7:00 થી સવારના 11 કલાકથી 16:00ના રોજ બપોરના 15 કલાક સુધી આ સામાન્ય ભરતીની જે જાહેરાત છે તેના માટે એ તારીખ લાગુ પડે છે. જિલ્લા નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. સ્વીકાર કેન્દ્રમાં અરજી પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 16:00 અને 5 વાગ્યા સુધીની રહેશે. ત્યારબાદ જોઈએ આપણે બીજી જાહેરાત, જે જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1-5 અને ધોરણ 6-8 ગુજરાતી માધ્યમ માટે જિલ્લા નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મેળવેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવે છે. હવે આપણે કેટેગરી વાઇઝ જોઈએ તો ઘટની જગ્યા માટેની જાહેરાત માટે ભરતીનો પ્રકાર ધોરણ 6-8 સૌપ્રથમ આપેલ છે. માધ્યમ ગુજરાતી માધ્યમ, એમાં વિષય ગણિત વિજ્ઞાન, એમાં સામાન્ય ઓબીસી માટે કોઈ જગ્યા નથી. એસટી એસસી માટે 9, એસટી માટે 153, ઓબીસી માટે 132 જગ્યાઓ અને ઈડબ્લ્યુએસ માટે 34, આમ કુલ 328 જગ્યાઓ ફાળવેલી છે અને હેન્ડીકેપ ઉમેદવારો માટે ટોટલ 13 જગ્યાઓ ફાળવેલી છે. ત્યારબાદ બીજો વિષય જોઈએ, ભાષાઓ. જનરલ કેટેગરી માટે 0 છે, એસસી માટે 6 જગ્યા, એસટી માટે 81 જગ્યા, ઓબીસી માટે 95 અને ઈડબ્લ્યુએસ માટે 19, આમ કુલ 201 જગ્યા ભાષાઓ માટે ફાળવેલી છે અને હેન્ડીકેપ ઉમેદવારો માટે કુલ 8 જગ્યાઓ. ત્રીજો વિષય જોઈએ તો સામાજિક વિજ્ઞાન, એમાં જનરલ કેટેગરી માટે 0, એસસી ઉમેદવારો માટે 7, એસટી માટે 160 જગ્યાઓ, ઓબીસી માટે 143, ઈડબ્લ્યુએસ માટે 33 અને આમ કુલ 343 જગ્યાઓ સામાજિક વિજ્ઞાન માટે ફાળવેલી છે અને સાથે સાથે 14 જગ્યાઓ હેન્ડીકેપ ઉમેદવારો માટે. ત્યારબાદ ધોરણ 1-5 ગુજરાતી માધ્યમ, જનરલ કેટેગરી માટે 0 છે, એસસીની 10 જગ્યાઓ, એસટી 255, ઓબીસી માટે 214 અને ઈડબ્લ્યુએસ માટે 54, આમ કુલ 533 જગ્યાઓ અને સાથે સાથે હેન્ડીકેપ ઉમેદવારો માટે 21 જગ્યાઓ. તો આ રીતે કેટેગરી વાઇઝ જે જાહેરાત આવી છે તેની આપણે અહીંયા જોયું. જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંકના આધારે દર્શાવેલ છે. ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક અહીંથી તમે ક્લિક કરશો તો સીધા ઓનલાઈન એપ્લિકેશન તમે કરી શકશો. આ વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની વેબસાઇટની લિંક આપવામાં આવેલી છે. તારીખ 5/2/2022 સવારના 11 કલાકથી તારીખ 14/2/2022ના રોજ બપોરના 15 કલાક સુધી અરજીપત્રકો ભરી શકાશે. જિલ્લા નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી અંગ સંદર્ભે જરૂરી તમામ ઠરાવ ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ ઉંમર મર્યાદા. તો જનરલ એટલે કે ઓપન કેટેગરી પુરુષ માટે 18-35 વર્ષ,
જનરલ ઓપન કેટેગરી સ્ત્રી માટે 18 થી 40 વર્ષ, એસસી એસટી ઓબીસી કેટેગરી પુરુષ માટે 18 થી 40 વર્ષ, એસસી એસટી ઓબીસી કેટેગરી સ્ત્રી માટે 18 થી 45 વર્ષ, અને પીએચ કેટેગરી પુરુષ અને મહિલા બંને માટે 18 થી 45 વર્ષ. ત્યારબાદ જોઈએ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે. તો ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટની નકલ રિસીવિંગ સેન્ટર ખાતે જમા કરવાની રહેશે. અસલ ડોક્યુમેન્ટ ચકાસણી અને ફોર્મ સાથે પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો જોડવા. હવે આપણે વિગતવાર ક્યાં ક્યાં પ્રમાણપત્રો અને સર્ટિફિકેટ જોશે તેની વિગતે ચર્ચા કરીએ. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લીગલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિ અંગેનું પ્રમાણપત્ર એસસી એસટી ઓબીસી માટે, ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર જેને ક્રિમિલિયર કહીએ છીએ, શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર, માજી સૈનિકનું પ્રમાણપત્ર, એચએસસીની માર્કશીટ, ટેટ 1 અને 2ની માર્કશીટ, સ્નાતકની માર્કશીટ, સ્નાતક અંગેનું ડિગ્રી સર્ટિફિકેટ, સ્નાતક અંગેનું ટ્રાયલ સર્ટિફિકેટ, પીટીસી ડીએલએડની માર્કશીટ, બીએડ કર્યા અંગેની માર્કશીટ, પીટીસી ડીએલએડ બીએડનું ટ્રાયલ સર્ટિફિકેટ, અનુસ્નાતકની માર્કશીટ, અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ, અનુસ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ અને એનસીટીઈ આરસીઆઈ માન્યતા અંગેનું પ્રમાણપત્ર, જેમાં પીટીસી અને બીએડ બંને માટે લાગુ પડશે, જે સંસ્થા પાસેથી મેળવવાનું રહેશે. હવે જોઈએ છેલ્લી ભરતી કટ ઓફ 2017-18, જેમાં વિષય ગણિત વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, બી નનામત એટલે કે ઓપન કેટેગરી માટેની ટકાવારી આપેલી છે. બાજુમાં અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ માટે આપેલું છે. ત્રીજી કોલમ અનુસૂચિત જનજાતિ માટે એટલે કે એસટી કેટેગરી માટેની આપેલું છે, અને છેલ્લું એસસી બીસી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટેની ટકાવારી આપેલી છે. છેલ્લી ભરતી માટે કટ ઓફ આંકડાકીય માહિતી મૂકવામાં આવી છે. ગણિત વિજ્ઞાનમાં કટ ઓફ કેટલું છે એસસી એસટી ઓબીસી અને પીએચ ઉમેદવારો માટે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન વગેરેની ટકાવારી કેટેગરી વાઇઝ અહીંયા આપવામાં આવેલી છે. વિદ્યા સહાયક ભરતીની અંદર મેરિટની ગણતરી કેવી રીતે કરવી, વિદ્યા સહાયક ભરતીમાં તમારું મેરિટ કેવી રીતે કાઢવું તે આ વિડીયોની અંદર આપણે જોઈશું. તો ટેટ 1 ભરતીમાં મેરિટ ગણતરી ધોરણ 1 થી 5, જેમાં એચએસસી માં ધારો કે ઉદાહરણ તરીકે આપણે 70% લઈએ અને મેરિટમાં તેની જે છે ટકાવારી એ 20% છે, એટલે 70×20/100=14.0 એનું મેરિટ બનશે. ત્યારબાદ ડીએલએડ છે, એમાં ધારો કે 75% આવ્યા તો એનું વેઇટેજ 25% છે, એટલે 75×25/100=18.75 થશે. ગ્રેજ્યુએશન જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે 60% લઈએ છીએ, તેનું વેઇટેજ 5% છે, એટલે 60×5/100=3.00 મેરિટ થશે એનું. ત્યારબાદ ટેટ 1 એક્ઝામની અંદર 110 ગુણ ધારો કે આવ્યા છે તો 50% એનું વેઇટેજ છે. 110×50/150 પ્રશ્નો હોય એટલે કુલ 36.66 મેરિટ થશે. હવે આ બધાનો આપણે ટોટલ કરીએ, મેરિટ આપણું થશે 72.41. તો આપણે જોયું કે ટોટલ 4 પ્રકારે થશે, 50% વેઇટેજ ટેટ 1નું છે અને બાકીનું જે છે એ 3માં છે, એચએસસી, ડીએલએડ અને ગ્રેજ્યુએશન, જેમાં 20% વેઇટેજ, 25% અને 5%. એટલે કુલ આ રીતે ટેટ 1માં ધોરણ 1 થી 5ની અંદર 100% વેઇટેજની અંદર આપણે ટોટલ મેરિટ ગણ્યું તો 72.41 આપને જોવા મળ્યું. ત્યારબાદ જોઈએ ટેટ 2 ભરતીમાં મેરિટની ગણતરી કેવી રીતે કરવી, જે ધોરણ 6 થી 8ની અંદર લાગુ પડશે. તો ગ્રેજ્યુએશનના 60% છે,
60 ટકા, ઉદાહરણ તરીકે આપણે લીધું કે ધારો કે ટીવાય ની અંદર આપણે 60 ટકા મળ્યા છે, તો એનું વેઇટેજ 20 ટકા છે, તો 60 × 20 / 100 એટલે 12.00 થશે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટમાં આપણે ધારો કે 55 ટકા મળ્યા છે, તો એનું વેઇટેજ 5 ટકા છે, 55 × 5 / 100 બરાબર 2.75 થશે. ત્યારબાદ બીએડ ઉદાહરણ તરીકે 85 ટકા આપને આવ્યા છે, તો એનું વેઇટેજ 25 ટકા, 85 × 25 / 100 એટલે 21.25 થશે. અને ટેટ 2 જે છે એને 120 ગુણ ધારો કે આપને મળ્યા છે, તો એનું વેઇટેજ 50 ટકા છે, તો 120 × 50 / 150 બરાબર 40.00 થશે. આમ આપણે જોઈએ તો ટોટલ જે છે એ મેરિટ આપણું કેટલું બને છે તે જોઈએ, તો ટોટલ મેરિટ 76.00 થાય છે. તો આ રીતે ટેટ 2ની અંદર 6 થી 8ની અંદર 4 ક્રાઇટેરિયામાંની અંદર મેરિટને ડિવાઈડ કરવામાં આવેલું છે. થેન્ક યુ.